गुड मॉर्निंग फ्रेंड्स, बीजा भागनी अंदर आपको फरीवार हार्दिक स्वागत है। प्रश्न 13 नी अंदर आपणे सरवाळा करो, एमां आ द्विपदी छे अने आ पण द्विपदी छे, एना सरवाळा कई रीते करवा ए आपणे आनी अंदर जोयुं। पण अहींया खास एक जुओ, 5x + 8 छे अने आपणे अहींया 5x + केटला लई लीधा छे, भूलथी 5 लई लीधा छे, एटले आंसर आपणो दाखलो साचो छे पण आंसर अलग आव्यो छे। तो आपणे अहींया 8 करी दईए, 8 अहींया 8 અહીંયા 8, તો અહીંયા આપણો આન્સર કેટલો થઈ જશે? 10, 8 × 2 = 10, આટલો થોડો ફેરફાર છે, બરાબર। હવે પ્રશ્ન 14 ની અંદર સરવાળા કરો, તો આ સરવાળા અને આ સરવાળામાં શું ફેર છે? તો અહીંયા દ્વિપદી, અહીંયા ત્રિપદી અને ત્રિપદીનો સરવાળો વચ્ચે અને છે, તો આ પદ આ ત્રિપદી અને આ ત્રિપદીનો સરવાળો કરવો છે। કઈ રીતે કરવાનો? તો જે આમાં મેથડ હતી એ જ મેથડ, પહેલાં બંને જે છે એને કૌંસમાં લખી દઉં, રકમ લખી દેવાય ને, 3x² - 2x + 4, આનો સરવાળો કરવાનો છે કોની સાથે? 2x² + 3x - 5 સાથે। હવે હું સાદું રૂપ આપું તો કૌંસ ખુલ્લો કરવો હોય તો મારે આગળની નિશાની જોવાની, આગળ પ્લસ છે એટલે કશો ફેરફાર થશે નહીં, આમાં પણ કૌંસની બહારે પ્લસ છે એટલે કાંઈ ફેરફાર થાય નહીં, ડાયરેક્ટ જ લખી દેવાનું એનું એ જ પદ। આ તમારા કૌંસ ખુલ્લા થઈ ગયા, હવે તમારે સજાતીય પદો નજીક નજીક ગોઠવવાના, 3x² એના જેવું અહીંયા રહ્યું, + 2x² હવે એવું પદ છે ક્યાંય નથી, તો હવે કયું પદ આવ્યું? -2x, તો એના જેવું પદ આમાંથી કયું છે? અહીંયા રહ્યું, + 3x, કેમ? અહીંયા એક્સ, અહીંયા એક્સ, એટલે સજાતીય થયું, અહીંયા x² અહીંયા x² એટલે સજાતીય થયું, સહગુણક અને નિશાની નથી જોવાની, બરાબર। ચલો + 4 એના જેવું કોણ છે? -5, તો હવે આનું ફરીવાર સાદુરૂપ આપવાનું, તો 3x² + 2x² એટલે 5x² આ જે ચલની સાથે ઘાત હોય તો એમનામ જ રહે, સરવાળો ખાલી કોનો થાય? સહગુણક, -2x + 3x, તો આનું સાદુરૂપ, તો અહીંયા -2 અને અહીંયા +3 એટલે 3માંથી 2 ગયા, તો 1x + 1x નો લખાય, ખાલી x લખાય। ચલો + 4 - 5 એટલે પ્લસ અને માઇનસ નિશાની અલગ અલગ, મોટામાંથી નાનું જાય એટલે 1, અને મોટાની નિશાની માઇનસ છે એટલે -1। જુઓ આ જે આવ્યું એમાં 3 આની ઘાત 2 અને 1 અને આ 4, 3 વિજાતીય પદો છે એટલે હવે આગળ આનો સરવાળો થશે નહીં, એટલે આ આપણો જવાબ થઈ ગયો અહીંયા પ્રશ્ન 2। ચલો આ બહુપદી અને આ બહુપદીનો સરવાળો, સેમ નિયમ, પહેલાં હું કૌંસમાં લખી દઉં શું કરવાનું છે આપણે, આ બહુપદી છે વત્તા આ બહુપદી, બરાબર। ચાલો 6xy - x² + 3y² + 4, કેમ? કારણ કે આગળ પ્લસ છે એટલે કંઈ ફેરફાર નહીં થાય, + 4x² - 2y² - 4xy। હવે 6xy પહેલાં મેં લખી દીધું, અહીંયા શું છે? -4xy, -4xy, 2 કેવા થયા? સજાતીય, હવે એના જેવું અહીંયા રહ્યું, એ આવી ગયું -x² અને એના જેવું અહીંયા રહ્યું + 4x² ત્યાર પછી + 3y² એના જેવું કોઈ ખરું તો અહીંયા રહ્યું -2y² ચલો 6xy - 4xy, તો xy તો સજાતીય, 6માંથી 4 ગયા તો 2xy, તો આનો જવાબ 2xy આવ્યો। હવે કોણ સજાતીય છે? તો આ બંને પદ સજાતીય છે, તો -1 અને આ +4, તો -1 + 4 એટલે કેટલો જવાબ આવે એનો? 3, નિયમ પ્રમાણે, બરાબર છે, 3x² ચલો + 3y² - 2y² એટલે + 3માંથી - 2 ગયા એટલે + 1, 1 નહીં લખીએ આપણે, ખાલી નો આવશે y² તો આ તમારો આન્સર થઈ ગયો। આ હવે બધા વિજાતીય પદ છે જુઓ, બરાબર। હવે ત્યાર પછીના એક્ઝામ્પલ જોઈએ, તો બાદ બાકી કરો, તો શું કરવાનું છે એમાં?
तो 7x નો વર્ગ -6x માંથી 4x નો વર્ગ -5x બાદ કરવાના છે. તો આમાં એવી જ રીતે હું કરીશ. પહેલું જે છે બહુપદી એ 7x નો વર્ગ -6x છે, કૌંસમાં લખી. આમાંથી તમારે બાદ કરવાનું છે. શું બાદ કરવાનું છે? તો આ બહુપદી 4x નો વર્ગ -5x આ બહુપદી બાદ કરવાની છે. તો આવી રીતે પહેલા રકમ લખવાની, હવે આનું સાદુરૂપ આપવાનું. સાદુરૂપમાં કૌંસ ખુલ્લો કરવાનો, તો આની બારે કાંઈ નથી એટલે 7x નો વર્ગ -6x. એમના આ બહુપદીની બહાર કૌંસની બહાર માઇનસ છે એટલે અંદરના દરેકની નિશાની બદલે 4x નો વર્ગ પ્લસ છે તો એ થઈ ગયા માઇનસ, 5x પ્લસ છે તો એ થઈ ગયા માઇનસ 5x. હવે જેમ કરતા હતા એમ જ સજાતીય પદો નજીક નજીક ગોઠવો. 7x નો વર્ગ એના જેવું સજાતીય પદ અહીંયા રહ્યું માઇનસ 4x નો વર્ગ. કયું પદ બાકી? હવે આ માઇનસ 6x. જોજો ખાસ નિશાની સાથે જ લેવાની, માઇનસ 6x એના જેવું માઇનસ 5x. તો હવે આનું સાદુરૂપ આપો. 7x નો વર્ગ માઇનસ 4x, તો 7માંથી 4 ગયા તો 3x નો વર્ગ. માઇનસ 6 અને માઇનસ 5 તો બે નિશાની સરખી એટલે સરવાળો, તો 6 ને 5 11x અને સામાન્ય નિશાની તો માઇનસ માઇનસ એટલે અહીંયા પણ માઇનસ. તો આ બંને વિજાતીય છે એટલે આગળ બાદ બાકી થશે નહીં એટલે આ આપણો જવાબ આવી ગયો. ચલો એવું જ એની 3 ઘાત વત્તા 9x માંથી 7x માઇનસ 2 એની 3 ઘાત બાદ કરો. તો પહેલાંમાં પહેલાં હું આવી રીતે કૌંસમાં લખું, એની 3 ઘાત વત્તા 9 આમાંથી બાદ બાકી કરવાની કોની? 7x માઇનસ 2 એની 3 ઘાત. ચાલો તો એની 3 ઘાત વત્તા 9 આ એમનેમ આવશે કારણ કે આગળ પ્લસ છે. હવે આ કૌંસની બહાર માઇનસ છે એટલે મારે કૌંસ ખોલવો હોય તો નિશાની અંદરનાની બદલે, તો આ 7x પ્લસ છે તો એ થઈ ગયા માઇનસ 7x, આ માઇનસ છે તો એ થઈ ગયા પ્લસ 2 એની 3 ઘાત. હવે મારે શું કરવાનું? તો એની 3 ઘાત એના જેવું કોઈ પદ ખરું તો અહીંયા રહ્યું સજાતીય વત્તા 2 એની 3 ઘાત. જો એની 3 એની 3 એટલે આ બંને સજાતીય કહેવાય. હવે આ વત્તા 9 અચળ છે અને માઇનસ 7x સોરી હા 9 વત્તા 9 એના જેવું કોઈ પદ ખરું? આ સોરી અહીંયા 9x છે, જો આપણે દેખાણું નથી 9x છે એટલે હું લખી દઉં અહીંયા x વત્તા 9x માઇનસ 7x. અહીંયા દેખાણું બાકી આપણે ફરીથી એક્ઝામ્પલ બીજા વિડીયોમાં સુધારવું પડે. જો 9x છે તો અહીંયા x નહોતો લખ્યું, મેં લખી દીધું બરાબર. ચાલો હવે સાદુરૂપ આપો, એની 3 વત્તા 2 તો આને 1 કહેવાય, સહગુણક 1 આનો સહગુણક 2 એટલે 1 વત્તા 2 3 એની 3 ઘાત. આ 9 સહગુણક અને અહીંયા માઇનસ 7 સહગુણક એટલે 9માંથી 7 ગયા તો 2 એટલે વત્તા 2x. ચલ હોય ને એમને મજા આવે, સહગુણકોનો સરવાળો બાદ બાકી થાય સરવાળા બાદ બાકીમાં બરાબર. ચલો આમાં 3x ની 2 ઘાત વત્તા 5x વત્તા 2 આવું છે. આમાંથી તમારે બાદ બાકી કરવાની છે માઇનસ 6x વત્તા 4. ચાલો તો 3x નો વર્ગ વત્તા 5x વત્તા 2 એમાં કોઈ જ ફેરફાર નહીં થાય કારણ કે આગળ શું છે તો કૌંસની બારે પ્લસ છે. માઇનસ 6x માઇનસ 4 થશે, બંનેની નિશાની બદલી ગઈ, પ્લસ હતા તો માઇનસ, પ્લસ હતા તો માઇનસ કારણ કે આગળ કૌંસની બારે માઇનસ છે. હવે સાદુરૂપ આપો, 3x નો વર્ગ એના જેવું કોઈ પદ આમાં છે નહીં સજાતીય, તો આ 1 નું 1 એમનેમ લખી દેવાનું, વત્તા 5x એના જેવું અહીંયા રહ્યું માઇનસ 6x વત્તા 2 તો એના જેવું અહીંયા રહ્યું માઇનસ 4. તો સજાતીય પદો ગોઠવી દીધા, આના જેવું કોઈ નથી એટલે એ તો એમનેમ જ રહેશે. 5x માઇનસ 6x એટલે 5માંથી 6 જાય તો -1 એટલે -1x વત્તા 2 માઇનસ 4 એટલે 2માંથી 4 જાય તો -2. આ તમારો જવાબ થયો બરાબર છે. આના જેવું કોઈ નહોતું, આ એક પદ એમને નીચે આવતું રહ્યું જુઓ જવાબમાં. તો આ જે દાખલા ગણ્યા છે એના દાખલા ગણ્યા આપણે બાદ બાકીના. સેમ વસ્તુ પ્રશ્ન નંબર 16 બાદ બાકી કરો, પણ એ બાદ બાકી છે શેની છે જુઓ તો. ત્રિપદીમાંથી આ 3 પદ આપણ 3 ત્રિપદીમાંથી 3 પદી છે. પહેલામાં પહેલાં હું શું કરીશ, મેથડ એની એ જ 4x ની 3 ઘાત માઇનસ 3x ની 2 ઘાત વત્તા 5x આમાંથી બાદ કરવાનું. શું
2x ની 2 ઘાત વત્તા x ની 3 ઘાત માઇનસ x આ આખું પદ બાદ બહુપદી બાદ કરવાની છે આમાંથી એટલે વચ્ચે મેં માઇનસ કર્યા બરોબર છે ચલો બરાબર હવે આ કૌંસ ખુલ્લો કરવો છે તો આની બારે પ્લસ છે એટલે કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વિના લખી દેવાનું હવે આ આખું છે એની બારે માઇનસ છે કૌંસની બારે એટલે બધાની નિશાની બદલ છે તો આ 2x નો વર્ગ પ્લસ છે તો માઇનસ થઈ ગયા આ પ્લસ છે તો માઇનસ થઈ ગયા અને આ માઇનસ છે તો પ્લસ થઈ ગયા આ સાદુરૂપ અપાઈ ગયું હવે શું કરવાનું તો સજાતીય પદો ગોઠવવાના 4x ની 3 ઘાત એના જેવું કરું કોઈ અહીંયા 3 ઘાતવાળું પદ ક્યાંય છે છે અહીંયા માઇનસ x ની 3 ઘાત તો માઇનસ x ની ચલો બીજું માઇનસ 3x નો વર્ગ એના જેવું અહીંયા આવ્યું માઇનસ 2x નો વર્ગ આ વત્તા 5x તો એના જેવું અહીંયા આવ્યું વત્તા x ચાલો તો સાદુરૂપ આપીએ તો અહીંયા 4 અને માઇનસ 1 એટલે કેટલા થયા 3x ની 3 ઘાત હવે આ બંને સજાતીય છે તો માઇનસ 3 અને માઇનસ 2 નો સરવાળો કેટલો થાય તો માઇનસ 5x ની 2 ઘાત નિયમો સરવાળા બાદબાકીના નિયમો ખ્યાલ હોવા જોઈએ તમને ત્યાર પછી 5x વત્તા x એટલે એનું શું થાય 6x 5 વત્તા 1 6x તો આ બધા વિજાતીય પદો છે એટલે હવે આનો આન્સર આગળ વધશે નહીં એટલે આ તમારી બાદબાકીનો જવાબ થઈ ગયો ત્યાર પછી પ્રશ્ન નંબર 2 2x ની 3 ઘાત વત્તા 4xy માઇનસ 2y નો વર્ગ આ બહુપદીમાંથી આ બીજી બહુપદી બાદ કરો તો એની જેમ જ પહેલાં હું રકમ લખી દઉં 2x ની 3 વત્તા 4xy માઇનસ 2y નો વર્ગ માઇનસ 3xy માઇનસ x ની 3 ઘાત વત્તા 3y ની 2 ઘાત ચલો બરાબર આની બારે કાંઈ નથી એટલે આ પદ એમનામ જ આવશે બહુપદી હવે આની બારે માઇનસ છે એટલે આ અંદરની બધાની નિશાની બદલ છે એટલે આ માઇનસ 3xy આ માઇનસ છે તો પ્લસ x ની 3 ઘાત આ પ્લસ છે તો માઇનસ 3y ની 2 ઘાત હવે સજાતીય પદો ગોઠવો તો 2x ની 3 ઘાત એના જેવું અહીં આવ્યું વત્તા x ની 3 ઘાત હવે બીજું પદ વત્તા 4xy એના જેવું છે અહીં આવ્યું માઇનસ 3xy માઇનસ 2y ની 2 ઘાત એના જેવું અહીંયા આવ્યું માઇનસ 3y ની 2 ઘાત તો આ સજાતીય પદો મેં નજીક નજીક ગોઠવી દીધા કેટલી જોડી થઈ આ 1 આ 2 અને આ 3 જોડી હવે એનું સાદુરૂપ આપીએ તો 2x ની 3 અને x ની 3 એટલે આ 2 અને આ 1 એટલે 3x ની 3 ચલો વત્તા 4 માઇનસ 3 એટલે 4 માંથી 3 ગયા તો 1 વત્તા 1 1 નહીં લખું ખાલી વત્તા 1 એક્સ વાય ચલો માઇનસ 2 અને માઇનસ 3 તો એનો જવાબ શું આવ્યો માઇનસ 5 વાય ની 2 ઘાત તો આ આપણો આન્સર થઈ ગયો બરાબર છે ચલો ત્યાર પછી પ્રશ્ન નંબર 17 તો આ સરવાળા બાદબાકીની અંદર બાદબાકીના નિયમો સરવાળા બાદબાકીના નિયમો ખાસ યાદ હોવા જોઈએ અને કૌંસ ખુલ્લી કરતા વખતે શું કરવાનું સજાતીય પદો કઈ રીતે ગોઠવવાના એ ખાસ ધ્યાન રાખવાનું ચલો 2x નો વર્ગ માઇનસ 3x વત્તા 5 અને 5x નો વર્ગ વત્તા 7x માઇનસ 6 નો સરવાળો કરી તેમાંથી x નો વર્ગ વત્તા x વત્તા 1 બાદ કરો શું કરવાનું આ બહુપદી અને આ બહુપદીનો સરવાળો કરી અને એમાંથી આ બહુપદી બાદ કરો તો આને મારે લખવી કઈ રીતે તો જો હું કઈ રીતે લખું છું પહેલાં આ બહુપદી કૌંસમાં લખી દો 2x નો વર્ગ માઇનસ 3x વત્તા 5 બરોબર અને સરવાળો કરવાનો એની સાથે આનો 5x નો વર્ગ વત્તા 7x માઇનસ 6 આ બંનેનો પહેલાં સરવાળો કરવાનો કરી દીધો એમાંથી હવે આ બહુપદી માઇનસ કરવાની એને પણ કૌંસમાં જ લખવાની આવી રીતે x નો વર્ગ વત્તા x વત્તા ખ્યાલ આવ્યો તો આ બહુપદી અને આ બહુપદીનો સરવાળો કરી એનો જે જવાબ આવે એમાંથી આ બહુપદી બાદ કરવાની છે તો હવે સાદુરૂપ તો જેમ કરો છો એમ જ કરવાનું ચલો શું આવશે તો પહેલાં સૌથી પહેલાં કૌંસ ખુલ્લા કરી દઉં તો શું થયું
2x ની ભેગાત માઈનસ 3x વત્તા 5 આ આખા કૌંસની બહાર પ્લસ છે એટલે એના જેવું સોરી પ્લસ છે એટલે કોઈ પણ ફેરફાર થશે નહીં 5x નો વર્ગ વત્તા 7x માઈનસ 6 હવે આ આખાનું સાદરૂપ અપાઈ ગયું તમારે હવે એમાંથી આ બાદ કરવાનું છે તો આની બાદબાકી કરવામાં આગળ માઈનસ છે એટલે આ બધાની નિશાની બદલશે તો માઈનસ એક્સ નો વર્ગ આ થઈ ગયું પ્લસનું માઇનસ આ થઈ ગયું પ્લસનું માઇનસ તો આવી રીતે પદ તમારા આવ્યા હવે આ દરેકની અંદર સજાતીય પદો નજીક નજીક ગોઠવવાના જેમ આ એક્ઝામ્પલમાં ગોઠવતા હતા એમ તો પહેલું બે એક્સની બે ઘાત એના જેવું કોઈ પદ ખરું અહીંયા આવ્યું પહેલાં અહીંયા જોવાનું એક્સની બે ઘાત તો અહીંયા આવ્યું વત્તા 5 એક્સની બે ઘાત એના જેવું અહીંયા આવ્યું માઇનસ એક્સની બે ઘાત તો એક્સની બે ઘાતવાળા ત્રણ પદ એટલે અહીંયા એક બે ને ત્રણ પદો સજાતીય પદો છે આમાં બે બે સજાતીય આવતા હતા આમાં ત્રણ ત્રણ આવ્યા બરાબર છે ચલો હવે આગળ આ માઇનસ 3x તો માઇનસ 3x એના જેવું છે અહીંયા આવ્યું વત્તા 7x એના જેવું છે અહીંયા આવ્યું માઇનસ એક્સ ચલો ત્યાર પછી અહીંયા વત્તા 5 અચળ પદ એના જેવું બીજું અચળ પદ અહીંયા આવ્યું માઇનસ 6 એના જેવું હજી એક અચળ પદ માઇનસ તો એક બે ને ત્રણ પદ થયા ચલો બરાબર તો હવે આમાં એક જોડી બે જોડી અને ત્રણ જોડી બને છે સજાતીય પદોની તો આનો જવાબ સાથે જ લખવાનો ત્રણેય બરાબર છે આમાં તમે જેમ લખતા હતા આ બંનેનું સાદરૂપ આપીને આપો તો આમાં ત્રણ પદનું સાદરૂપ એક પદ આવશે તો બે એક્સનો વર્ગ વત્તા 5x નો વર્ગ માઇનસ એક્સનો વર્ગ તો ઘડીક એક્સનો વર્ગ ભૂલી જવાનો સાદરૂપ આપો 2 વત્તા 5 7 7માંથી 1 જાય તો 6x નો વર્ગ આ ત્રણેય પદનો જવાબ આવી ગયો ચલો એક્સ 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 એટલે એક્સ ઘડીક ભૂલી જાઓ સાદરૂપ આપો માઇનસ 3 વત્તા 7 માઇનસ 1 તો માઇનસ 3 વત્તા 7 કેટલા થયા તો 7માંથી 3 ગયા તો 4 પછી 4 માઇનસ 1 એટલે 3 તો આનો જવાબ આવ્યો પ્લસ 3x આનું સાદરૂપ આપો 5 વત્તા 5 માઇનસ 6 એટલે 5માંથી 6 જાય તો માઇનસ 1 માઇનસ 1 તો માઇનસ 1 માઇનસ 1 એટલે કેટલા થયા માઇનસ 2 નિયમ પ્રમાણે ખબર હોય છે કે 2માં માઇનસ માઇનસ હોય તો સરવાળો કરવાનો ને સામાન્ય નિશાની 1 1 એટલે 2 અને 2ની સામાન્ય નિશાની 2 તો આ પદ આવ્યું એ તમારો આ બહુપદી આવી એ તમારો જવાબ થઈ ગયો કારણ કે જો ત્રણેય પદ કેવા છે વિજાતીય એટલે આનેથી આગળ એક્ઝામ્પલ જશે નહીં તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર આ રકમ ઉપરથી આ જે રકમ છે એના ઉપરથી પહેલી રકમ કઈ રીતે બનાવવી એ તમારે ખાસ જોવાનું છે બરાબર હવે પછીનો એક્ઝામ્પલ છે એ તમને આવતા વિડીયોની અંદર સમજાવું એક્ઝામ્પલ નંબર 18 થેન્ક યુ